હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ભુજના ચુંદડી તેમજ નખત્રાણામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા થયા છે. પવનની સાથે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ગઈકાલે પૂર્વ કચ્છ અને અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ થયો હતો. આજે પણ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે. ખેડૂતો ચિંતિત છે કે જો આ કમોસમી વરસાદ યથાવત રહે છે તો ભારે નુકસાનીનો સામનો ખેડૂતોએ કરવો પડશે. આ તરફ કચ્છથી સમાચાર કે જ્યાં આગળ ભુજના માનકુવામાં વનટોલ રચાણું છે. વાતાવરણમાં પલટો થયા બાદ રચાયું છે વનટોલ. ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે સુધી ચડી ગઈ છે. ગામની પાસે વાડી વિસ્તારમાં જોવા મળ્યું છે ટોર્નાડો, એટલે કે વનટોળ જે આપ જોઈ રહ્યા છો, જે સામાન્ય રીતે ભારતમાં અથવા તો ગુજરાતમાં જોવા નથી મળતા તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ વખતે ગુજરાતમાં કચ્છની અંદર કે જ્યાં આગળ ચક્રવાત હોય, એક વનટોળ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદ જેના કારણે પણ લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. ખાસ કરી ખેડૂતો કે જેઓને ચિંતા છે કે તેના પાકને કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે છે. કરા સાથેનો વરસાદ અનેક જગ્યાએ થયો છે. આ તરફ ગીર સોમનાથથી સમાચાર. ગીર ગઢડાના દ્રોણેશ્વર સહિત આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ થયો છે. જિલ્લામાં મહામારી સાથે ભૂકંપ અને અચાનક વરસાદ પણ શરૂ થયો. કુદરતના આ કમોસમી રૂપથી લોકો અસમંજસની સ્થિતિમાં છે. કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. તો અમરેલીના ખાંભા તાલુકામાં વરસાદી ઝાપટા થયા છે. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. ખાંભા, નાનુડી, પીપળવા સહિતના ગામોમાં વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ અહીંયા પણ સેવવામાં આવી રહી છે. હજી માર્કેટમાં કેરી આવે તે પહેલા જ કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. સાસણમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે વરસાદ થયો છે. સાસણ, ભાલછેલ આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો છે. અમુક વિસ્તારોમાં બરફના કરા પડ્યા. સિંહોના નિવાસ સ્થાન એવા સાસણમાં વરસાદ. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધરતીપુત્રોમાં પણ ચિંતા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અંધારપટ છવાઈ ગયો છે હાલમાં સાસણમાં. અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ અંબાજીમાં પણ જોવા મળી રહ્યું છે. આકાશમાં છવાયા છે કાળા ડિબાંગ વાદળો. ગરમીથી લોકોને આંશિક રાહત જરૂરથી મળી છે. વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ અહીં પણ ખેડૂતો ચિંતિત છે કે જો કમોસમી વરસાદ વધુ ટકી જાય છે અથવા તો વધુ પ્રમાણમાં થાય છે તો તેઓના પાકને નુકસાન થઈ શકે છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ રહેશે તાપમાન. તો રાજ્યના તમામ શહેરોમાં અને જિલ્લાઓની અંદર તાપમાન હાલમાં જે છે તે પ્રમાણેનું યથાવત જોવા મળશે. टेम्परेचर देखा जाए 9 लाख चेंज दिया है और उसमें क्या है ना, 2-3 दिन के लिए थोड़ा राइसिंग टेंडेंसी रहेगा, फिर डे 4 डे 5 से थोड़ा फॉल होने का चांसेस है और नो वार्निंग दिया अभी. હવે વાત કંટ્રોલ બહાર કોરોનાની. મહત્વના અને મોટા સમાચાર. રેમડેસિવિરના ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો થયો છે. 7 કંપનીઓએ રેમડેસિવિરના ભાવ કર્યા છે જાહેર. પ્રતિ ઇન્જેક્શન 899 થી 3490 સુધીનો ભાવ કરવામાં આવ્યો છે. કોઈ પણ કંપની 3500થી વધુ ચાર્જ નહીં લઈ શકે. જે મુખ્ય 7 કંપનીઓ છે તેઓએ આ ભાવ જાહેર કર્યા છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 899થી રૂપિયાનું ઇન્જેક્શન જે તે શરૂ થઈ રહ્યું છે અને તેની સાથે જ વધુમાં વધુ ભાવ 3490 રૂપિયા લેવામાં આવશે. કેડિલાનું જે ઇન્જેક્શન છે તે 899માં મળશે. તો સૌથી મોંઘું હેટ્રો હેલ્થકેરનું જે કોવી 4 છે તે ઇન્જેક્શન 5400થી ઘટાડી અને 3490 રૂપિયા ભાવ કરાયા છે. આ તરફ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો નિર્ણય. દુકાનમાં વેપારીઓ અને ગ્રાહકોને માસ્ક ફરજિયાત. માસ્ક વગર જોવા મળ્યા તો 7 દિવસ માટે દુકાન સીલ કરવામાં આવશે. દુકાન બહાર સોશિયલ ડિસ્ટન્સ નહીં હોય તો પણ પગલાં લેવાશે. રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
राज्य में कोरोना की स्थिति थोड़ी नाजुक हो मुख्यमंत्री विजय रूपाणी स्वीकार आ उपरांत सीएमए मोटा शहरों में बेड खूटिया हो स्वीकार तो साथ ही कुंभ मेला में आता लोगों ने सीधो प्रवेश नहीं मोटो निर्णय करायो छे। मोटा शहरों में बेड की अछत थी गई है एने कारण लोगों ने तकलीफ पड़े छे ते निवारवा माटे हजी पण आपणे प्रयत्न करी रह्या छे परंतु परिस्थिति ज्यारे नाजुक बने छे त्यारे जे काही साधनों आपणा हाथमां छे एनी प्रायोरिटी आपणे नक्की करवी पड़ती होय छे। आजे समग्र गुजरातमां सूचना आपवामां आवी छे के कुंभ मेळामां गयेला लोको गुजरातना जे पाछा आवशे એ બધા જિલ્લામાં કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે બધા લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ બધાના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને એમાંથી કોઈ સંક્રમિત હોય તાત્કાલિક એને અલગ કરી દેવામાં આવે। કુંભમાં ગયેલા લોકો કોઈ પણ વ્યક્તિને સીધા સીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે। એ વધીને લગભગ 9000 કેસ નવા આવતા થઈ ગયા છે। એનો અર્થ એ છે કે આજે બીજી લહેર ખૂબ વ્યાપક છે, સ્થિતિ થોડીક નાજુક છે। આ તરફ જામનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલતા પણ જોવા મળી છે। ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓ સાથે નીચે જમીન પર બેસીને વાત કરી, ઉપરાંત તેમણે હિંમત આપીને કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે છે। વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર્દીઓના સગા પાસેથી દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા, સાથે જ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી અને આગળની લડતમાં હજુ પણ આવી જ હિંમત રાખી કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। ગુજરાતના 15 જિલ્લાઓમાં એચઆરસીટી મશીનો જ નથી, તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર લેબની વ્યવસ્થા થઈ શકી નથી, 7 કરોડની વસ્તી સામે 7000 ઓક્સિજનયુક્ત બેડ બનાવી નથી શકાતા, પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરમાં હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી વિના ખાલી પડી છે। આ બધું 25-25 વર્ષ સતત તમે મત આપી એકાધારી સેવા આપ્યા પછીની સ્થિતિ છે, જે કહેવામાં આવ્યું છે। જયરાજસિંહ પરમારે આ સવાલો કર્યા છે સરકારને। સામાન્ય રીતે આરટીપીસીઆરના ટેસ્ટમાં પણ કોવિડ પોઝિટિવ ના આવતો હોય અથવા તો ફોલ્સ નેગેટિવ કે ફોલ્સ પોઝિટિવની શક્યતાઓ મેક્સિમમ રહે છે, ત્યારે સૌ પ્રથમ અત્યારે સૌથી વિશ્વસનીય ગણી શકાય એવો એચઆરસીટી ટેસ્ટ છે। એટલે સૌથી દુઃખની વાત એ છે કે ગુજરાતના આજે પણ 15 જિલ્લાઓમાં એચઆરસીટી ટેસ્ટ કરવા માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, સાથે સાથે એક પણ જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ નથી। 7 કરોડની વસ્તી ધરાવતી આ ગુજરાત સરકારમાં 7000 ઓક્સિજન બેડ કે 7000 વેન્ટિલેટરની પણ વ્યવસ્થા નથી। નર્મદામાં રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછત મામલે News18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલની અસર જોવા મળી અને તાત્કાલિક 20 વેન્ટિલેટર અને ડોક્ટર્સ દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાયા। શુક્રવારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળાની હોસ્પિટલને પહોંચીને વેન્ટિલેટરની અસુવિધા મામલે અધિકારીઓને ખખડાવ્યા હતા, જે અંગે News18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો। આજે જ્યારે News18 ગુજરાતીએ સ્થિતિ જાણવા હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે જરૂરી તમામ સુવિધાઓ દર્દી સુધી પહોંચેલી જોવા મળી, પરિણામે અહીંના દર્દીઓ હવે વડોદરા સુધી દોડા નહીં કરવા પડે, કારણ કે વેન્ટિલેટર ન હોવાથી અહીંના દર્દીઓને છેક વડોદરા સુધી જવું પડતું હતું, ત્યાં પહોંચતા સુધીમાં તબિયત વધારે લથડી જતી હતી। જે પ્રાઇવેટ હોસ્પિટલ અત્યારે મંજૂરી આપી છે એમાં એને જે મંજૂરીનો અમે હુકમ કરેલો છે એમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે 25% બેડ સરકાર માટે રિઝર્વ રાખવાનો છે અને જો વેન્ટિલેટર અમે આપશું તો જે સરકાર નિયત કરેલા રેટ છે એમાંથી અમે ભાવ ઓછો કરી જેથી લોકોને રાહત મળી શકે એ પ્રમાણે આપશું।
नर्मदा जिल्लामां कोरोना पॉजिटिवनी संख्या वधी रही छे, जेने कारणे जे कोविड हॉस्पिटल छे, कोविड हॉस्पिटलमां जे दर्दीओनी संख्यामां वधारो थयो छे, परंतु जे वेन्टिलेटर अने जे डॉक्टरनो अभाव हतो, जेना माटे जे सांसद मनसुख वसावाए नितिन पटेल સુધી पत्र લખવામાં આવ્યો હતો કે વેન્ટિલેટર અને ડોક્ટરો પાછા આપો, પરંતુ ગઈકાલે જે સાંસદ ગીતાબેન રાઠવા અને ભરચૂરના સાંસદ મનસુખ વસાવાએ આ રજૂઆત કોવિડ હોસ્પિટલ પર આવી કરી હતી, જેનો પડઘો પડ્યો છે. અને ખાસ કરીને તમે જોઈ શકો છો તેમ કે જે આ વેન્ટિલેટરો છે, વેન્ટિલેટરો જે 5 વેન્ટિલેટર છે એ આજે સવારમાં જ અહીં લાવવામાં આવ્યા છે. અને આ જે વેન્ટિલેટરો છે એ દર્દી માટે ઘણા ઉપયોગી થશે. ત્યારે કહી શકાય કે જે સાંસદ મનસુખ વસાવા એ જે જે રજૂઆતો કરી હતી એ રજૂઆતોના પગલે સરકારને અસર પડી, અને જેને કારણે જ આજે આ વેન્ટિલેટરની સુવિધા છે એ કોવિડ હોસ્પિટલ રાજપીપળાને મળી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ભાવનગરમાં કોરોનાએ ભરડો લીધો છે. માત્ર કેસ જ નહીં, મૃત્યુ આંક પણ સતત વધતા અંતિમ ક્રિયા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. શહેરના 4-4 સ્મશાન ગૃહોમાં દરરોજ 20-25 મૃતદેહના કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ગોરળ અને સુભાષનગર સ્થિત મોક્ષધામમાં સવારે 10 વાગે એક સાથે 8 ચિતાઓ સળગતી જોવા મળી, જ્યારે અન્ય 4 ડેડ બોડી વેઇટિંગમાં પડેલી હતી. છતાં સરકારી ચોપડે ખોટા આંકડા દર્શાવાઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. લાકડાઓ પણ લાવે એટલા ઓછા પડી રહ્યા છે. ટ્રકમાંથી ઉતારીને લાકડા સીધા ચિતા પર લઈ જવા પડી રહ્યા છે. સિંધુનગર અને સુભાષનગરમાં કોમોર્બિડ દર્દીના મૃતદેહોના અંતિમ સંસ્કાર મુદ્દે વિવાદ થતા સ્થાનિક તંત્રએ કોમોર્બિડ દર્દીઓના અંતિમ સંસ્કાર કોઈ રોકશે તો પોલીસ કાર્યવાહીની આદેશ કર્યા છે. સમગ્ર ગુજરાત સહિત જે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે જે મૃત્યુ છે તેને કોરોનામાં નથી ખપવામાં આવતી. તંત્ર દ્વારા અનેક વાર આંકડા છુપવામાં આવે છે. જ્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં છેલ્લા 3-4 દિવસમાં એક પણ મોત બતાવવામાં નથી આવ્યું. વાત કરીએ ખાસ કરીને આજે શમશાન તમે જે જોઈ રહ્યા છો તે ભાવનગરના સુભાષનગરનું શમશાન છે. ગઈકાલે આ શમશાનમાં 23 બોડીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા, જેમાંથી 13 જે મૃત્યુ થયેલી બોડી હતી તે કોવિડની બોડી હતી, એટલે કે કોરોના સંક્રમિત વ્યક્તિની બોડી હતી. પરંતુ તંત્ર કંઈકને કંઈક આંકડા છુપાવે છે. ઓવરઓલ વાત કરીએ ભાવનગરના જે 5 શમશાનો છે તેમાં સરેરાશ વાત કરીએ તો એવરેજ 5-10 જે કોમોડિવમાં જે ખપાવ્યા હોય છે ડેડ બોડીને તેને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હોય છે. અને ઓવરઓલ વાત કરીએ ભાવનગરના જે અન્ય શમશાનોની તો તંત્ર દ્વારા એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે ભાવનગરના તમામે તમામ જે શમશાનો છે તેમાં જે કોરોના સંક્રમિત હશે તેના પણ જે મૃત્યુ છે તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. ત્યારે ઓવરઓલ તંત્ર દ્વારા જે આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે આંકડા ક્યારે સ્પષ્ટ જાહેર કરશે તે જોવું રહ્યું. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સર્જાયા છે કરુણ દ્રશ્યો. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના સ્વજનો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અંતિમ ક્રિયા માટે લઈ જતી વખતે દર્દીના અંતિમ દર્શન નજીકથી પણ ન કરી શક્યા. જીવનભર સાથ આપતા વ્યક્તિને અંતિમ સમયે કાંધ પણ ન આપી શક્યા. ભુજની હોસ્પિટલમાં દરરોજ 10 જેટલા લોકો મહામારીથી મોતને ભેટે છે. કચ્છીઓ હવે ચેતી, બીમારીની ગંભીરતા સમજે એ જરૂરી છે. અમદાવાદમાં કોંગ્રેસ બાદ ભાજપ સંગઠને પણ કરી છે પહેલ. તમામ જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખને કરાયા છે આદેશ. તમામ જગ્યા પર હેલ્પ સેન્ટર શરૂ કરવા કરાયા છે આદેશ. ડોક્ટર સેલના એક સભ્યને જોડે રાખી વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના આપવામાં આવી છે. એમ્બ્યુલન્સ માટે કોઈ તકલીફ પડતી હોય અથવા તો ટિફિન સેવા હોય અથવા તો દર્દીના સગાવાલાને કે લઈ જવા લાવવાની તકલીફ હોય જેવી અન્ય સેવાઓ આ એમ્બ્યુલન્સ પરથી બનતી સેવાઓ બધી જ પૂરી પાડવામાં આવશે એવું શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની પ્રેરણાથી દરેક જિલ્લા મથકના અને દરેક મહાનગર મથકના અમારા જે પ્રમુખો છે એ પ્રમુખોએ આ જવાબદારી સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર આ સેવામાં લાગી ગયો છે. સુરત શહેર અને ગ્રામ્યમાં વધતા કેસને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. 7 દિવસમાં કોરોનાના 1900 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. બારડોલી નજીક આવેલા માલીબા કોલેજ કેમ્પસમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. માલીબા કોલેજ કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં 154 જેટલા બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, જે પૈકીના 77 બેડ પર ઓક્સિજનની પણ સુવિધા કરવામાં આવી છે. બારડોલી તેમજ આસપાસના ગામમાં દર્દીઓને આ કોવિડ કેર સેન્ટરથી સીધો લાભ થશે. આજે માલીબા કેમ્પસ ખાતે 41 બેડ આપણે આજે
ઓક્સિજનની લાઇન ચાલુ કરી દેવામાં આવનાર છે અને એના પછી બીજા તબક્કામાં બીજા એમ કરીને કુલ 77 ઓક્સિજન બેડની સુવિધા કરવામાં આવી છે અને નોન ઓક્સિજન ને નોર્મલ બેડ મળીને 154 બેડની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. મહુવા તાલુકામાં 77 બેડ ઓક્સિજનવાળા અને 77 બેડ સાદા ઓક્સિજન વગરના એમ કુલ 154 પેશન્ટને સારવાર મળી રહે એવી સુવિધા આજથી અમલમાં આવેલી છે. અમદાવાદના બોપલમાં સ્વૈચ્છિક બંધની અપીલ કરવામાં આવી છે. બોપલના 4 કમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ રહેશે. રવિવારે કોમ્પ્લેક્સ બંધ રહેશે. વેપારી એસોસિએશને વેપારીઓને કરી છે અપીલ. કોરોના નિયંત્રણ માટે દુકાનો બંધ કરવા અપીલ કરાઈ છે. વેપારીઓ બંધને આપ્યું છે સમર્થન. જીવન જરૂરિયાતની સિવાય તમામ દુકાનો વેપારીઓએ બંધ કરી છે. શહેરમાં દિવસે ને દિવસે કોરોના મહામારી જે છે તે વકરતી જાય છે અને અમદાવાદ શહેરની અંદર જે કેસ છે તેનું પ્રમાણ વધી રહેલું છે. તેને જોતાં હવે જે જુદા જુદા વિસ્તારની અંદર વેપારીઓ છે તે સ્વયંભૂ જે બંધ છે તે પાડી રહેલા છે. હાલ તમે આ બોપલગુમા વિસ્તારની અંદર જોઈ રહેલા છો. બોપલગુમા વિસ્તારની અંદર વેપારીઓ છે અને અહીંના જે સામાજિક અગ્રણીઓ છે તેઓએ સ્વયંભૂ બંધ માટે વેપારીઓ છે તેમને વિનંતી કરેલી છે અને વેપારીઓ પણ તે વાત માની રહેલા છે. અહીં જે સામાજિક અગ્રણીઓ છે તેમની સાથે જ વાત કરીએ. પરેશભાઈ, કઈ રીતની બોપલગુમા વિસ્તારની અંદર અપીલ કરવામાં આવી રહેલી છે? બોપલગુમા વિસ્તારમાં પણ આખા સમગ્ર ગુજરાત રાજ્યની જેમ જ કોરોના ખૂબ જ ફેલાય છે, તો દરેક વેપારીઓને અમારી વિનંતી છે કે જે પબ્લિકની ખૂબ જરૂરિયાતવાળી એવી વસ્તુ નથી કે જેવી હાર્ડવેર છે, કાચની દુકાનો છે, કરિયાણાની દુકાનો છે, એવી આપ સ્વૈચ્છિક રીતે બંધ રાખો 2 દિવસ, જેથી કરીને આ ચેઇન તોડવામાં થોડી સહાયતા મળે એ માટેની અમે સમગ્ર દુકાનદારોને અપીલ કરીએ છીએ. જીવતા હશું તો ફરીથી ધંધો કરી લઈશું અને પૈસા પણ કમાઈ લઈશું, તો અમારી એવી નમ્ર અપીલ છે એ પ્રજાના સેવક તરીકે કે તેઓ પોતાની દુકાનો 2 દિવસ સ્વૈચ્છિક બંધ રાખે. ખાસ કરીને તમે લોકોને અપીલ કરો છો, વેપારીઓનો શું પ્રતિસાદ મળી રહેલો છે? વેપારીઓનો પ્રતિસાદ સારો, સ્વયંભૂ પોતે જ બંધ કરે છે. આ કોરોના મહામારીમાં જે ત્યાં અટકાવવાની છે, તો અહીંયા બોપલગુમાના દરેક નાગરિકને તથા વેપારી ધંધાને દરેકને હું અપીલ કરું છું. એક અરજદાર તરીકે કે થલતેજ વોર્ડના મારા મિસિસ અહીંયા કાઉન્સિલર છે, હું પૂર્વ પ્રમુખ હતો નગરપાલિકાનો, તો દરેકના બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું કે કામ સિવાય કોઈ બહાર ના નીકળે અને બધા જ જે ધંધાદારી જે છે, દુકાનો છે, પાનના ગલ્લા છે, ચાની લારીઓ છે, જ્યાં પબ્લિક ભેગી થાય છે, એ લોકો સ્વયંભૂ બંધ કરે તેવી નમ્ર અપીલ કરું છું. વેપારી તમે જુઓ આજે અપીલ કરી રહેલા છે, કઈ રીતે જુઓ છો અને કઈ રીતે સમર્થન આપો છો બંધને? બસ એ જ, કોવિડ મહામારી ફેલાય નહીં એ માટે કરી અને અમે દરેક વેપારીઓને અપીલ કરી છે કે ભાઈ તમે સ્વયંભૂ બંધ રાખો, જેવી કે ચાની દુકાનો છે, ચાની લારીઓ છે, પાનના ગલ્લાઓ છે, એ બધા બંધ રાખે. જીવન જરૂરિયાત ચીજો છે જેમ કે મેડિકલ છે, દવાની દુકાન છે કે દૂધ છે, એ જીવન જરૂરિયાત દુકાન ચાલુ રાખે, જીવન જરૂરિયાત વસ્તુઓ એ ચાલુ રાખે. ખાસ કરી અને તમે હમણાં દુકાન તમારી બંધ કરેલી, કઈ રીતે આ મહામારીને અટકાવવામાં સહયોગ આપશો? અમે 2 દિવસ બંધ રાખીને સહકાર આપીશું પૂરેપૂરો બધાને. બિલકુલ, તો 2 દિવસ બંધ રાખી અને સહકાર આપશે. લાગે છે તમને કે જે રીતે મહામારી વધી રહેલી છે કે લોકડાઉન કરવું જોઈએ? લોકડાઉન આપવાથી આ ચેન તૂટશે એવું જરૂરી નથી. પબ્લિક પોતે સ્વયં, જેમ અમે રિક્વેસ્ટ કરવા નીકળ્યા છીએ આજે, કે ભાઈ દુકાનમાં જરૂરી ના હોય તો 2 દિવસ બંધ રાખો. લોકો જ્યાં ભેગા થતા હોય આપણે સ્વયં એટલું સમજીશું કે ભાઈ થોડુંક ડિસ્ટન્સ રાખીશું, આવતીકાલનું ભવિષ્ય આપણે જોઈ શકીશું. બેન, લોકોને અપીલ કરવા માટે નીકળેલા છો, કઈ રીતે વેપારીઓનો સહયોગ મળી રહેલો છે? વેપારીઓનો સારો એવો સહયોગ મળી રહ્યો છે મને. તો બિલકુલ, મહામારીથી બચવા માટે હવે જુદા જુદા વિસ્તારોની અંદર અમદાવાદ શહેરમાં પણ સ્વયંભૂ જે બંધ છે તે શનિ રવિ માટે અપીલ કરવામાં આવી રહેલી છે. વેપારીઓ પણ જે સહયોગ છે તે આપી રહેલા છે. હવે જોવાનું એ રહેશે કે ક્યાં સુધીમાં અમદાવાદના શહેરીજનોને આ મહામારીથી મુક્તિ મળે છે. મયુર વાકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
વિરમદાબનું સ્વાગત છે. મહત્વના સમાચાર. રાજકોટથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું નિવેદન, શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. કોઈપણ વેપારી, પાન ગલ્લાના ધંધાર્થીઓ પોતે માસ્ક વગર અથવા ગ્રાહક માસ્ક વગર જણાશે તો તેની દુકાન 7 દિવસ સુધી સીલ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર ન નીકળી શકે તેની પણ કડક કાર્યવાહી થશે. પોલીસના અધિકારીઓ મોટરસાઇકલ પર, પીસીઆર વેનમાં અને પોતે પોતાને વાહનોમાં અને ખાનગી ગાડીઓમાં પણ ફરીને સોશિયલ ડિસ્ટન્સના કેસીસ કરી રહ્યા છે. હવે આસ્થે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસે નક્કી કર્યા છે, કોઈપણ મોલ, મલ્ટીપ્લેક્સ, દુકાન, લારી ગલ્લા, પાન ઢાબા એને ઉપર યદિ સોશિયલ ડિસ્ટન્સના કેસ કરવામાં આવશે તો 1 અઠવાડિયા માટે એ દુકાનને, એ લારી ગલ્લાને, એ મોલને બંધ કરી દેવામાં આવશે. સુરતમાં ફરી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીના ઘરેણાની ચોરી થઈ છે. માનવતા મહી પરવારી હોય તેમ વારે વારે દર્દીના ઘરેણા ગાયબ થઈ રહ્યા છે. સિવિલના 5 માળે 77 નંબરના બેડમાં હતા દર્દી. પરિવારે સોનાની બુટ્ટી વિશે હોસ્પિટલમાં ફરિયાદ કરી પણ યોગ્ય જવાબ નહીં મળ્યો. ખટોદરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. ફરી એક વખત એ સમાચાર સુરતથી કે જ્યાં આગળ જે દર્દી સારવાર હેઠળ હતા તેઓના ઘરેણા ગાયબ થઈ ગયા. મૃતદેહ તેઓનો જ્યારે મળી રહ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ઘરેણા જે હતા તે કોઈએ કાઢી લીધા છે. કોરોનાના કેસોને લઈ હોસ્પિટલ પર ભારણ વધતા આરોગ્ય સેવા પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાથી મુક્ત થયેલા 2 વયોવૃદ્ધ બહેનોએ પરિવારની ચિંતા કર્યા વગર ઓછા સ્ટાફમાં ખંતપૂર્વક મહેનત કરતા તબીબી સ્ટાફનો આભાર માન્યો. રમીલાબેન પટેલ અને તેમના મોટા બહેન જશોદાબેન પટેલને કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ હતા. બંને બહેનો કોમોર્બિડ કન્ડિશન ધરાવતા હોય તબીબોએ ખાસ કાળજી લીધી હતી. આ બંને બહેનો પૈકી એક બહેન રમીલાબેન પટેલ, જેઓ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રહી ચૂક્યા છે અને પ્લેગ અને પૂર સમયે ફરજ બજાવી ચૂક્યા છે, તેમને પ્લેગના દિવસો પણ યાદ આવી ગયા. હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં વીજળીના ચમકારા સાથે પવન ફૂંકાશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાંજના 8 વાગ્યા સુધીમાં ફૂંકાશે પવન. કચ્છ, અમરેલી, જૂનાગઢમાં, ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી છે. મહત્વના અને મોટા સમાચાર હવામાન વિભાગ તરફથી કે જ્યાં આગળ ચમકારા સાથે, વીજળીના ચમકારા સાથે ભારે પવન પણ ફૂંકાશે. 40 કિલોમીટરની ગતિ સાથેનો આ પવન હશે. ભાવનગર, ગઢમાં સાથે સાથે જૂનાગઢમાં, અમરેલીમાં તમામ જગ્યાએ આની અસર જોવા મળશે. ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, જે પવન ફૂંકાવાની વાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, અસર ક્યાં સુધી રહેશે અને ક્યારથી શરૂઆત થશે? કયા કયા વિસ્તાર હશે કે જ્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થશે? સિદ્ધાર્થ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. તેના કારણે સામાન્ય વરસાદ સાથે જ વીજળીના ચમકારા અને પવનની 40 કિલોમીટરની ઝડપે પવનની ગતિ રહેશે. કચ્છ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિતના જે વિસ્તારો છે કે તેને ઇફેક્ટ કરશે. ખાસ કરીને 3 કલાકની, એટલે કે નાઉ ફોરકાસ્ટ આપતા હોય છે, એટલે કે ઇમરજન્સી 3 કલાકમાં કેવું વાતાવરણ રહેશે તેનો ફોરકાસ્ટમાં તોએ જણાવ્યું છે કે આ જે કચ્છનો વિસ્તાર છે, અમરેલી છે, ભાવનગર છે એ સહિતના જિલ્લાઓમાં થંડરસ્ટોર્મને કારણે ભારે પવન સાથે સામાન્ય વરસાદ થશે. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો ભાવનગર, અમરેલી, કચ્છ અને જૂનાગઢમાં આની અસર વધુ જોવા મળશે. સમાચારોમાં અત્યાર બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.